બંને સાથે જ આવીએ છીએ રેગ્યુલર. અહીંયા જેવું ફિલિંગ આવે છે એડી ખાવામાં, કારણ કે અમે જોબ કરે બેટલરમાં રહીએ છીએ. અચ્છા, તો એડી હેલ્ધી અને હેલ્ધી ફૂડ છે અને ક્લીન બી એટલું કમ્પ્લેટ છે, પેટ ભરાઈ જાય. હા, ડન. કે નાના માણસને અહીંયા ખાવા આવવું હોય તો એને સંકોચ ના થઈ આવી શકે, પોસાય પોસાય. એને મેઇન હાઈલાઈટ એ છે કે ફક્ત 30 રૂપિયાનું શાક, 20 રૂપિયાના વગરેલા ભાત, 10 રૂપિયાનું પરોઠું, 5 રૂપિયાની છાશ, એ પણ ઘાટી ઘાટી. કેટલા વર્ષ થી આ જગ્યા? અહીંયા 8 વર્ષ થઈ ગયો અમને ભાઈ. ભરેલા રીંગણા બેટીકા છે આજે, ઓકે. પછી આ પનીર ભુરજી છે આજે, પછી તે દાલ ફ્રાય છે. એકદમ ગાડી જ રહી એટલી બધી, બહુ નરમ એનો હોય. છાસ 5 રૂપિયાની ક્વોલિટીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બાપુ. પરોઠું છે ફૂલ ગરમ ગરમ. ભાઈ ભાઈ, ઘણી વાર ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ તમને ક્યાં જમવું ગમે, શું ગમે? એકચ્યુઅલમાં આવી જગ્યા વધારે ગમે. આ એવી જગ્યા છે જે ગરમ ગરમ ભાઈ પરોઠા દેતા જાય ને આપણે ખાતા જ રહી, મોજ જ આવી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે જામનગરમાં. મારી સાથે છે ધીરણભાઈ અને અત્યારે એક સાંજના પરોઠા શાક ખાવા માટે લઈને આવ્યા છે. આ કઈ જગ્યાએ આવ્યા ધીરણભાઈ? આ ખોડિયાર કોલોની રાજ ચેમ્બર એક્ઝેક્ટ લોકેશન. ઓકે. અને આશાપુરા? આશાપુરા પરોઠા હાઉસ. ઓકે. અહીંયા લાઈવ તમને પરોઠા ગરમા ગરમ છે અને 5-6 જાતના શાક હશે એ મળશે. ઓકે. અને વઘારેલા ભાત હોય તો એ પણ મળશે અને રિઝનેબલ રેટમાં સાવ. કે નાના માણસને અહીંયા ખાવા આવવું હોય તો એને સંકોચ ના થઈ આવી શકે, પોસાય પોસાય. એને મેઇન હાઈલાઈટ એ છે કે ફક્ત 30 રૂપિયાનું શાક, 20 રૂપિયાના વઘારેલા ભાત, 10 રૂપિયાનું પરોઠું, 5 રૂપિયાની છાશ, એ પણ ઘાટી ઘાટી. અને શાકમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં, ટેસ્ટમાં જબરજસ્ત હોય છે. આગળ એમના ઓનર છે એકદમ હસમુખા છે અને બહુ રમતિયાળ સ્વભાવ છે, અડતો મળતો સ્વભાવ છે, બધાને ભળી જાય એવો. અને એની જોડે વાત કરીએ, આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ કેટલા વર્ષ થી આ જગ્યા? અહીંયા 8 વર્ષ થઈ ગયો અમને ભાઈ. અને આઈટમમાં શું? પરોઠા અને શાક. 5 જાતના શાક હોય છે અને પરોઠા. ઓકે. શાક કયા કયા હોય? શાકમાં રોજે રોજ અલગ હોય. 3 શાક ફિક્સ હોય છે, સેવ ટમેટા, દાલ ફ્રાય, સૂકી ભાજી. આ 3 શાક ફિક્સ હોય. એક પનીરનું શાક, પનીર મટર હોય, કાજુ પનીર હોય, પનીર ભુરજી હોય, પનીર ટીકા હોય, એકનું અલગ અલગ રોજ ફરતું હોય. એક શાક બીજું ગમે હોય, આલુ મટર હોય, ભરેલા રીંગણા બટેકા હોય, લસણીયા બટેકા હોય, આખી બટેકી હોય, એ રીતના અલગ અલગ શાક, 2 શાક રોજ ફરે. દર રવિવારે ઊંધી હોય એ રીતે. સિમ્પલ ટૂંકમાં એમ શાકમાં બધા શાક ના 30 રૂપિયા છે. કોઈ પણ શાક લઈએ ને ગમે શાક પાર્સલ કરાવો કે જમો, બધા શાક ના 30 રૂપિયા, પરોઠા ના 10 રૂપિયા, જીરા વાળા પરોઠા. ખોડિયાર કોલોની રાજ ચેમ્બર બકાલા માર્કેટ ની સામે. ઓકે. સિટી બસ સ્ટેન્ડ ની પાછળ. ઓકે. આ પરોઠા ઉતરે છે જો અત્યારે ગરમા ગરમ. પરોઠા લાવ્યો ચાલુ કાયમી માટે, ગરમા ગરમ લાવ્યો જ કાયમી માટે. આ ભરેલા રીંગણા બેટીકા છે આજે. ઓકે. પછી આ પનીર ભુરજી છે આજે, પછી તે દાલ ફ્રાય છે. એકદમ ગાડી જ રહી એટલી બધી, બહુ નરમ એનો હોય. પેલું સેવ ટમેટા છે એ રેગ્યુલર કાયમી માટે જ હોય. ને પેલું સૂકી ભાજી છે, બટાકાની સૂકી ભાજી, વઘારેલા ભાત. વાહ, સાદા ને સિમ્પલ. શું નામ સાહેબ તમારું? વિવેક બ્રહ્મભટ્ટ. ઓકે. અહીંયા અવારનવાર આવો છો? રોજ જ. રોજ રોજ આવીએ છીએ. શું વાત છે. તો અહીંયા કંઈ સ્પેસિફિક એવું કંઈ સબ્જી છે કે એ ફેવરિટ હોય તમારી? સ્પેસિફિક એટલે કોઈ બી સબ્જી અહીંયા સ્પેસિફિક જ હોય છે, મજા જ આવે છે. કઈ સબ્જી વધારે ખાવ? પનીર. પનીરવાળી? પરોઠા શાક? પરોઠા પનીર સબ્જી. હા. ઓકે.
ભાઈ તમારી જોડે છે? શું નામ સાહેબ તમારું? રોહિત કિશન. ઓકે, બંને સાથે જ આવો? બંને સાથે જ આવીએ છીએ. રેગ્યુલર અહીંયા જેવું ફિલિંગ આવે છે એડી ખાવામાં, કારણ કે અમે જોબ કરે બેચલરમાં રહીએ છીએ. અચ્છા, ઓકે. તો એડી હેલ્ધી અને હેલ્ધી ફૂડ છે અને ક્લીન બી એટલું કમ્પ્લેટ છે, પેટ ભરાઈ જાય. હા, ડન. બહુ સારું કહેવાય. વાર વાર થેન્ક યુ. હવે આપણે છે ને ફટાફટ ગરમ ગરમ પરોઠા શાક ટ્રાય કરીએ. ભાઈ હવે મને જોઈને મોઢામાં પાણી આવે છે. શું નામ સાહેબ તમારું? દર્શન અગ્રવાલ. ઓકે, અહીંયા જમવા માટે તમે રેગ્યુલર આવો? હા. ઓકે, છેલ્લા 4 વર્ષથી હું અહીંયા જ જમવા આવું ને મજા આવે. હા, ઘર જેવું જમવાનું આવે, સિમ્પલ. અને મહારાજનો સ્વભાવ એવો જ છે કે ધંધો કરતા આમ સેવાભાવી ને ઉદાર દિલના માણસ છે, એટલે કે કોઈ પણ ગ્રાહક આવ્યો હોય તો આમ એને આમ બીજી વાર એવું થાય કે નહીં મારે જમવા તો અહીંયા જવું. પ્રાઇસ બધી રિઝનેબલ, કોઈ પણ બેચલર લોકો હોય તો એના માટે સારું, બહુ સારું. તમારું શાક કયું ફેવરિટ અહીંયા? ફેવરિટ તો રીંગણાનો હોળો, એક ઢોકળીનું શાક અને ભરેલા રીંગણા બટેકા, સુકી ભાજી, બધા ફેવરિટ જ છે. પછી તો મહારાજનો જેવો મૂડ હોય એ પ્રમાણે એ લોકો પીરસી દે, જમી લે. અને અમે કોઈ દિવસ ડિમાન્ડ પણ નથી કરી કે અમને આ સ્પેશિયલ આપો. થેન્ક યુ સાહેબ. ઓકે, થેન્ક યુ. બધા શાક આવી ગયા છે, છાશ આવી ગઈ છે. છાશ છે ને ભાઈ, છાશ 5 રૂપિયાની ક્વોલિટીથી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બાપુ. બાકી 10 રૂપિયાની છાશ મેં એવી જોઈ છે કે પાણી તરતું હોય ઉપર. 5 રૂપિયામાં એ પણ કાઢી છે છાશ. અને આ જે ને આ વઘારેલા ભાત છે, ફક્ત આની કિંમત છે 20 રૂપિયા. કોઈ બી સામાન્ય માણસનું અહીંયા પેટ ભરાઈ જાય. અને આ શાક બધા આપેલા છે, આપણે જોઈએ બાજુમાં લેશું. આ રીંગણા બટેટા છે, ભરેલા, આ ભુરજી છે, આ દાલ ફ્રાય, આ દાલ ફ્રાય છે, અને આ સેવ ટમેટા છે. અને પેલા, હા ભાઈ, આ જરાક બતાવો તો. આ જો બટેટા ભરેલા જ છો, જે આ મસાલો છે. આ જે ને બહુ ડિમાન્ડ વાળી વસ્તુ છે અહીંયાની. અચ્છા, આ વેલી ખાલી થઈ જતી હોય છે. ઓકે, એ પેલા પૂરું થઈ જાય. હા, એટલે પેલા ડ્રાય તમે આ કરજો ભાઈ. પરોઠું છે ફૂલ ગરમ ગરમ, લાઈવ જ છે ને પરોઠા? લાઈવ લાઈવ, એટલે ગરમા ગરમ જ આવે. છાલુ વાળા જો બટેટા, છાલુ વાળા બાપા, એટલે મીઠાશ એમને હોય. ભાઈ ભાઈ, લસણનો મસાલો હોય ને એવું ભરેલું છે, જબરદસ્ત ટેસ્ટ છે ભાઈ. ભરેલા રીંગણા બટેટા, આપણે બટેટા આવ્યા છે એટલે બટેટા લીધા છે, લીધા છે. અને આ ભુરજી છે, એમાં દેશી ટેસ્ટ આવશે, પંજાબી ટેસ્ટ નહીં આવે. પાછા બધા રીઝનેબલ છે ભાવ, 30 રૂપિયા શાક. ભાઈ ભાઈ, આવી રીતના ખરેખર ઘણી વાર ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ તમને ક્યાં જમવું ગમે, શું ગમે. એકચ્યુઅલમાં આવી જગ્યા વધારે ગમે, કેમ કે સ્ટ્રીટ ફૂડ એવી જગ્યા છે કે ત્યાં રોજે રોજ લાઈવ બનતું હોય, ફ્રેશ બનતું હોય, ફ્રેશ બનતું. અને એનો માલનો બધો નિકાલ અહીં નહીં થઈ જતો હોય, ડેઈલી ટુ ડેઈલી રૂટીન, કાંઈ આગળ પાછળ વસ્તુઓ વૈધી ના હોય. અને જબરદસ્ત ટેસ્ટ હોય, ભાવે રીઝનેબલ હોય. આ દાલ ફ્રાય છે, એ ઘાટી જો, ક્વોલિટી ફૂડ એમ, પાણી જેવી નથી. ને અહીંયા નાના માણસને ખાવા આવવું હોય ને તો એ રિઝનેબલ રેટ છે, એટલે અહીંયા આવી શકે. પોસાય પોસાય, અને એને પોસાય ખાવા. બાબુ મને સૌથી વધારે પસંદ આવ્યું નહીં, સૌથી પહેલું બાઈટ લીધું ને ભરેલા ભરેલા, મોજ આવી ગઈ, જોરદાર છે. કોમ્પ્લિમેન્ટરી છે બધું, રાયતા, મરચા, ડુંગળી, કોબીજનો સલાડ, લીંબુ, મોજ કરો ખાલી બસ. હા, મોજ કરો. 5 રૂપિયાની છાશે વસૂલ છે, વસૂલ વસૂલ. આવું બહુ ઓછું બનતું હોય, આપણે વસૂલ વસૂલ જ કહેવાય, અને મોજ જ કહેવાય, મોજ જ કહેવાય. બધી ફ્લેવર જબરદસ્ત આવે છે. ભરેલું શાક વધારે મજા આવી, પનીરનું શાક બહુ મજા આવી, આય મજા આવી. સેવ ટમેટા એક છેલ્લું રહ્યું છે, એ ટ્રાય કરી લે કરવાનો છે, તો એમ અહીંયા બાજુમાં ડાયરેક્ટ લઈ લઈ. ટમેટાની ખટાશ આવે છે, ફ્લેવર. ગળપણનો ઉપયોગ આમાં નથી કર્યો,
પ્યોર કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક છે, ખાંડ વગરનું લાગે, ખાંડ વગરનું આગળ જનરલી ખાંડ નાખતા હોય છે. હા હા, આ બધું શૂટિંગ કરવા નીકળ્યા હોય એટલે વાત અલગ છે. બાકી આ એવી જગ્યા છે જે ગરમ ગરમ ભાઈ પરોઢા દેતા જાય ને આપણે ખાતા જ રહીએ, મોજ જ આવી મોજ આવી જાય. અને બધાય કાયમ કહેતા હોય તમારા કેમેરામેનને બતાવતા નથી, એને કાંઈ ખવડાવતા નથી. આજે એને આજે એને વ્યવસ્થિત જમાડી દેવો, આજે યાદ રાખશે કે ભાઈ જામનગર મને માણેકભાઈ જમાડ્યો તો ખરા, એવો જમાડવો છે આજે આને. ઓનલી વઘાર છે, લાલ મરચું, દાણા જીરું, મીઠું, સિમ્પલ, કાંઈ જ નથી બીજું. અમે કોઈ સિરિયસલી ન લઈ લેતા, મસ્તી કરી છીએ. કેમેરામેનનું પેટ ફૂલ છે અને અમે લોકો કન્ટિન્યુ આમાં મહેનત લઈ છીએ. એટલે શું છે કે ઘણીવાર બધાને એમ હોય છે કે એ કાંઈ નહીં ખાતા પીતા હોય, એટલે અમે એમ કહીએ છીએ જો અત્યારે ખાઈ લઈએ કેમેરામેન તો સારું અમારા બદલે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ટુ ગુડ, જબરદસ્ત. હું એમ કહીશ કે જામનગરમાં આવો ને પરોઢા શાક ખાવા હોય રિઝનેબલ પ્રાઇસમાં સ્ટ્રીટ ફૂડનો આમ લાવો લેવા જેવો છે, 100% જગ્યા આવવા જેવું છે. હું વિડીયોને વિરામ આપું છું, આગળ જમવાની મજા માણું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વધુ વધુ શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.